નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. એક તરફ વડોદરાના નગરજનો કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ભર ઉનાળે કાળાગોળા પાસેના આવેલ વિશ્વામિત્રી બ્રિજ પાસેના એરવાલમાંથી પીવાનું પાણી વિશ્વામિત્રી નદીમાં વહી જઈ રહ્યું છે. વડોદરા શહેરના કાળાગોળા ખાતે આવેલ વિશ્વામિત્રી બ્રિજ પાસે એરવાલમાંથી લાખો ગેલન પીવાનું ચોખ્ખું પાણી વિશ્વામિત્રી નદીમાં વહી જઈ રહ્યું છે. બીજી બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી પણ પૂરતી માત્રામાં મળી રહ્યું નથી, ત્યારે વડોદરા શહેરમાં પણ પીવાના પાણીની લાઇનોમાં લીકેજને કારણે પીવાનું પાણી ગટરોમાં વહી જાય છે. વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓની નિષ્કાળજીને કારણે કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓને પણ જાણે ખુલ્લું મેદાન મળી ગયું છે. વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર એક જ જગ્યાએ રિપેરિંગ કરવામાં આવે છે અને એ જ જગ્યાએ ફરીથી લીકેજ શરૂ થઈ જાય છે, ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ સત્તાધીશો અને અધિકારીઓ અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરાય તેવી માંગ કરી હતી. વડોદરા શહેરનો આ કાલાગોળા વિસ્તાર છે, આ બ્રિજ છે. બ્રિજ પર જોઈ શકો છો કે એર વાલ લીકેજ થવાના કારણે પીવાનું પાણી, કરોડો ગેલન પીવાનું પાણી સીધે સીધું આ રીતનું ઉભરાઈને વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે. વડોદરા શહેરની જનતાને છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું. આકરો ઉનાળો આવ્યો છે. તમામ જગ્યા વોર્ડ ઓફિસરો હોય કે નગરપાલિકા હોય, લોકો માટલા ફોડી રહ્યા છે. વડોદરા શહેરની જનતા વેરો ભરી રહી છે. વેરાનું વળતર મળવું છે, વળતર નથી મળતું, પાણી નથી મળતું, સુવિધાઓ નથી મળતી અને આ પીવાનું પાણી સીધે સીધું વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે. એક કલાકથી વધારે સમય થઈ ગયો છે ત્યારે આ વડોદરા મહાનગરપાલિકાના આ જાડી ચામડીના સત્તાધીશો, આ જાડી ચામડીના અધિકારીઓ શું વહીવટ કરી રહ્યા છે ખબર પડતી નથી. આવી જગ્યા જ્યાં પણ રિક્વેસ્ટ થતું હોય તો તાત્કાલિક રિપેર કરવું જોઈએ, તાત્કાલિક બંધ કરવું જોઈએ. એક કલાકથી ઉપર થયો છે, કોઈ રિપેરિંગ કરવા આવ્યા નથી. વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ કમિશનર મેયરશ્રીને વિનંતી છે કે જે પણ અધિકારી જવાબદાર હોય તેની સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે, સાથે ક્યાંક પણ લીકેજ થતા હોય તો તાત્કાલિક રિપેર કરે અને પાણી બચાવવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.